पाकिस्तान बाल ओजा उपरना सुंदर मजा अपने बदाय करी स्वार्थ की भक्ति हैं बे नारियल मांगे ले नाखो अपने रूम एक दे दी प्रभु तू मने अबे नारियल तुमने रूम दे दिया काको जो हरा मानस ने अपने काम नो सिर दिए आई बेहो उम्र वाला मानस ने कि अपने आई बेहो ये ने काम नो सिंता तो देवों ने कोई भी काम सिंधाई करू कारण कि तो बहुत बड़ा है मानव करता तो बजी मोटा है बधाई देव महाप्रभु जी कोई देव नो उपमान नहीं कर बधाई नो माता मैं तब जो तो ज्ञाति जाति ना भेदभाव विना ગોપીજનો ભાવ લેના આવ્યા છે મનોરથી નો મનોરથ પૂરો કરવા આવ્યા છે ગોકળ બાપા ને એ મનોરથ નો બહુ ભાવ અમારા વેવા એક એમને એમના ઘરના ને તો બહુ ભાવ મારે એક મનોચ્છેદ કરવો નથી છેલ્લે છેલ્લે મારે એક મનોજ જો થઈ જાય મારે આંગણે બહુ કે અમારા કાંતાબેન કે એક વાર અહીં પ્રભુ બિરાજે ઠાકોરજી પધારે તો મારો ગળો પાર થઈ જાય એમનો જીવ જે ભાગશાળી જીવ હોય ને કારણ કે કૃષ્ણ કૃષ્ણ કરે ને કૃષ્ણમય બની જાય ભલે વેર ભાવે બજે કંસ એમ કેતો તો કૃષ્ણ આવશે ને મારશે કૃષ્ણ આવશે ને મારશે કૃષ્ણ આવશે ને મારશે કૃષ્ણમય બન્યો ને ત્યારે ભગવાન ને આવ્યો ભલે મારવા આવ્યા પણ કૃષ્ણમય બને ત્યારે પ્રભુ દર્શન દે એના જેવું બનવું પડે એવા સપના આવે શૈલેષભાઈ હા શરણો મને પૂરા થયા હે
तुझी एक प्रेम सगाई ए सबसे ऊंची एक प्रेम सगाई भगवान कृष्ण है बहु गोपियों ने नाच लेते हैं गोपी जनों भगवान ने
પાત્ર નતા આવ્યા છે સમહે ગોપી નો દેત કાય ની પણ સાલ્યો સાસ કપા તારે ગોપી એમ કે જાજા લાલા મારા માખણ તો હમણાં ઢોળી ફોડી ન આવ્યો કે તો હવે સાલ્યો સાસે તને ન પાવ ભાઈ ગોપી જણો એવો ભાવ લેખાવે કેવો ભાવ અરે લાલા આ લાલા નો આ ગોપીજનો નો ભાવ છે પ્રભુને નચાવ્યા છે પ્રભુને નચાવ્યા પ્રભુએ ગોપીજનો ને કોઈ નચાવ્યા નથી લાલો નચ પ્રેમ કે વશ એવા પ્રભુ વશ નારી એ નાડી માં નો જણાય અજાણ્યો વૈદી એનું ઔષધ શું પાય પાય પ્રેમ રસ તન મન ભર્યો કહા કહુ કછુ ભાગે ભાગે વિના પાવે નહીં ભગવતી આવે બારણે હસી ના જોડે આજ તે દરાક નો વેલો વાળી ગયો એમાં લૂમે લૂમ આવેલી દરાક્ષ ગમી ગયા ને જ્યાં જોવે ત્યાં થોડી કાચી હતી કાચી રોજ ને આટો મારવા આવે ને પાકેથી ખાઉં પાકેથી ખાઉં પાકેથી ખાઉં જોઈજો આપણે એમ કરીએ છીએ કે હજી વાર છે ભક્તિ કરવામાં હજી વાર છે ભક્તિ કરવામાં હજી વાર છે ભક્તિ કરવામાં સેવા કરવામાં થોડીક વાર છે પાકેથી ખાઓ અને એવી લુમે લુમ એવી પાકી સુંદર મજાની સુંદર એવી સુગંધ મંડી આવે આજુબાજુમાં મારી દ્રાક્ષ પાકી લાગે કાગડો અહીંયા આટો મારવા આવ્યો ને જ્યાં આવ્યો ને ત્યાં એની સાંજ પાકી પડે હારો સાંજ પાકી ભાઈ કેમ ખાવી પાકી ગયા કરે ગમે એવો રસ લો તો એને પાકે ઘડે કાઠા થોડા સળ ભાઈ જોઈજો પાકી ગયો ઘડો હોય મારું હદાઈટ નું વરસ જાય હદાઈટ નું વરસ હાઈટ ને હાથ મરમ હાથ મુ જાય છે હવે પાકલ ઘડો થયો એને કાઠા થોડા છે કહેવાનું એટલું છે પાકી ગયા પછી ભક્તિ ન વરે અને વરે તો બેડો પાર થઈ જાય જો કોઈ ભગવાન નો સંગ થઈ જાય બાળકો નો રંગ લાગી જાય મહાપ્રભુ નો માર્ગ શું છે એ ઓળખી જાય કૃષ્ણ ને તો આખી જગત ઓળખે પણ શ્રીનાથજી ને ઓળખે વલ્લભ ને ઓળખે એને પુષ્ટિ મારે વૈષ્ણવ ધર્મ છે એને જ્ઞાન આવે જ્ઞાન વિના ની ભક્તિ નકામી ભક્તિ વિના નું જ્ઞાન નકામું બે આને જોઈ આપણે હુકરા કરી રહ્યા છીએ અને આ કરી રહ્યા છીએ ક્યાં આપણને લઈ જાય એમ છે હે એ તો જોઈ ને ધન ભાગ છે આપણા બધાના એક રાજ કારણ કે ભાવ છે એ જ ઉત્તમ છે કોઈ પણ વસ્તુ ભાવ ના હોય તો આપણે આવીએ નહીં જઈએ નહીં કઈ કરીએ નહીં પેલા જીવને પ્રેમ થાય હાલો કઈ કહેશે બાજુમાં કઈક છે હાલો ને જાય જનકભાઈ પછી એમાં આસક્ત થાય કે મળવા તો સારું છે આપણા કરતા સારું છે કઈક સારું એમ છે પછી પ્રેમ આસક્તિ પછી વ્યસન થઈ જાય પછી એમાં કીર્તન નું વ્યસન માવાનું વ્યસન નહીં હો ભાઈ પછી ભાઈ એમાં વ્યસન થઈ જાય કે રોજ આપણે પ્રભુ દર્શન કરીએ સેવા કરીએ કઈ ફૂલની માળા બનાવીએ થોડા થોડા થાક નાખીને બનાવીએ પુષ્પ થાય આપણું તો પ્રભુને ગમે ગમે એટલી સેવા કરીને એમાં જો પુષ્પ એક થોડું પાખડી ના હોય ને તો પ્રભુને ના ગમે કારણ કે કોમળતા એ પુષ્પ છે ગોપીજનો નું સ્વરૂપ છે એસી પ્રીત બાધી વૃંદાવન ગોપીને નાચ નચાય સુર ક્રૂર ઈસ લાયક નહી સુર એ ક્રૂર એવા સુરદાજી સતાય એમ કે હું તો ક્રૂર છું અષ્ટ સખામાં સુરદાસ સુરદાસ ઠાકોરજી આરોગ્ય સામગ્રી પ્રસાદ રૂપે આપણે ગ્રહણ કરતા હોય તે એટલા બધા મોજમાં આવી ગયા હોય એવું નક્કી કર્યું હોય હાજે ઓલા ભેટ લખાવવા આવે ત્યારે ગુરુદેવ ની ભેટમાં 501 લખાવવા પછી પ્રસાદ લઈ લીધો થોડી વાર આરામ કર્યો ને આર ગુરુદેવ ની ઋણ રે બહુ અપરાધ લાગે એટલે પેલું ગુરુદેવ નું ઋણ ન રહેવું જોઈએ
આપણે મહાપ્રસાદ લીધો હોય, આપણે વૈષ્ણવ કહેવાતા હોય, આપણા ગુરુદેવ કૃપા કરી પધાર્યા હોય, તો આપણી શક્તિ અનુસાર પ્રેમથી ફૂલની તો ફૂલની પાકડી પ્રભુના શરણોમાં અંગીકાર કરાવો જોઈએ. બીજું, જેના હાથનું ખાવું એ હામું ન થવું. કયા ખામા થાય જો પછી ખબર પડે કેટલી ઝપટથી રોટલી થાળી પડે. ક્યારેક વેળું ભેગું આવી જાય, આ અમારો જાત અનુભવ છે. અને ત્રીજું, ઢોકળું હારું તો કોઈ દી ગોતું નહીં. જનકભાઈ તમને ખબર છે ગામમાં ગામમાં હારા છે, શું તકલીફ હોય. ઢોકળું હારું ગોતવામાં બીજો કઈ વાંધો નહીં. થોડાક દી સાહેબ કે મળવા જવું મળવા જવું, એટલે આપણે એમ કઈ હમણાં ગયા હતા નહીં કે ક્યાં સેટું છે, આવ નજીક ઢોકળું છે. એટલે આપણને તેમ કઈ વાંધો નહીં, હાલો બે ચાર કલાક મળી આવે નજીક હોય તો. પણ ખાસ કરીને આપણે હિન્દુ કોમમાં, પટેલ જ્ઞાતિમાં અને એમાં સૌરાષ્ટ્રમાં ખાસ, દીકરી મળવા આવે ને એટલે કાંઈક ને કાંઈક લઈ દેવું પડે. દીકરી ઠાલે આય તે ન જાય, કોઈ ડોલ લઈ દે, કોઈ તી પડી રહી હોય ને મોદી ના પડે દીકરીને દઈ દે. એટલે આમાં દીકરી બાપની ઘેરેથી ખાલી આય તે ન જાય. એમાં અમારા ઘરના હમણાં મળવા ગયા હતા, હવા વરા નો ભત્રીજો લેતા આવ્યા. હવે એ ભત્રીજો તો લેતા આવ્યા એનો વાંધો નહીં, પણ ભત્રીજો એવો આળવિત્રો કે ધક્કો મારો એટલે રાડે રાડ અને શિનોટીઓ ભરો એટલે સાનો રહી જાય. સમાજમાં રહેવું ભત્રીજો એવો અપલખણો, આજુબાજુ વાળાના ઠપકા આવે, તમારા મહેમાન પધાર્યા છે ને હવે અહીંથી મુકામ સીધાવો અને એને ઠેકાણે પધરાવો. મેં બે ત્રણ વાર કીધું કે બસ તમને અરે ફરન મારો ભત્રીજો ધ્યાનમાં આવે. એવો કેવો ભત્રીજાનું નામ તો કયો? ઈ ઓલો પ્રાઇમસ બોલ શ્રી પુરુષોત્તમલાલ.